ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણે મિત્રો કયા મુદ્દાની ચર્ચા કરવાની છે એ જોઈ લઈએ. પહેલાં તમને ત્રિકોણ આપેલા હોય એની અંદર ઊભા ત્રિકોણ કેટલા, ત્યાર પછી ત્રિકોણમાં ઉલટા ત્રિકોણની સંખ્યા કેટલી, જે તમે જોઈ શકો છો, મેં અહીં લખેલું છે મુદ્દો કે ત્રિકોણમાં ઊભા ત્રિકોણ કેટલા અને ત્રિકોણમાં ઉલટા ત્રિકોણ કેટલા. બરાબર, આના આધારે મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય જ છે. દર પરીક્ષામાં આ પ્રશ્ન હોય જ છે. તો જોઈએ આપણે કે ઊભા, પહેલાં આપણે શરૂઆત કરીએ કે ત્રિકોણમાં ઊભા ત્રિકોણની સંખ્યા કેટલી હોય. બરાબર, તો તમને અહીંયા આપણે વિવિધ ઉદાહરણો દ્વારા અને વિધ કે આપણે શોર્ટકટ રીતથી આપણે ચાલીએ છીએ મિત્રો, ઝડપથી આપણે ગણી શકીએ. તો પહેલાં આપણે સાદો દાખલો જોઈએ. બરાબર, પહેલાં આપણે અહીંયા તમે જોઈ શકો છો સાદો, એના પછી થોડોક એના પછી ત્રિકોણની સંખ્યા વધતી જાય. પણ પહેલાં આપણે સિમ્પલ દાખલો જોઈએ તો આપણને ખબર પડી જવી જોઈએ કે આમાં કઈ રીત કે કઈ મેથડનો આપણે ઉપયોગ કરવાનો છે, અને એ પણ આપણે શોર્ટકટ રીત સાથે પરીક્ષામાં તમે ઝડપીથી મિત્રો જવાબ લખી શકો. કારણ કે તમને એક પ્રશ્ન માટે એક જ મિનિટ આપવામાં આવે છે, તો આપણે આવા પ્રશ્નો હોય સહેલા પ્રશ્નો તો 30 સેકન્ડમાં આપણે સોલ્વ કરી શકીએ. જોઈએ આપણે તો અહીંયા તમને પહેલાં તમને જો અહીંયા આપેલું છે આકૃતિ, સરસ મજાની તમે જોઈ શકો છો આવી રીતે તમને ત્રિકોણ આપેલા. તો તમારે પહેલાં શું કરવાનું, પહેલાં તમે ગણતરી કરી લો કેટલા છે ખાના, તો કે 1 અને 2. તો અહીંયા લખી નાખો 1 અને 2 ખાના છે. બરાબર, હવે તમારે શું કરવાનું, તો એથી શોર્ટકટ કે સૌથી મોટી કે સંખ્યા કેટલી આવી, ક્યાં સુધી આવ્યું, તો કે 2 સુધી. તો તમે લખી નાખો 2 વત્તા એના પછી કેટલા આવ્યા, તો કે 1. હવે તો નીચે કોણ આવશે, 0. આપણે 1 સુધી જવાનું. બરાબર, તો 2 ને 1 કેટલા થાય, 3. તો અહીંયા જે 3 મળ્યા, તો આ ત્રિકોણમાં કેટલા ત્રિકોણ હશે મિત્રો, ઊભા ત્રિકોણની વાત થાય છે, તો 3. આ એનો શું મળી ગયું જવાબ, શોર્ટકટ ઝડપી. હવે આમાં ગણી નાખો 1, 2 અને 3, 1, 2 અને 3 છે. બરાબર, તો 3 થી શરૂઆત કરો કે 3 વત્તા 2 વત્તા 1 એટલે શું થયું, આપણે જાઓ 1 થી આગળ તો 0 આવી જાય. હવે આ બધાની ગણતરી કરો, સરવાળો કરો, 3 ને 2 5 ને કેટલા છે, 6. તો અહીંયા જે તમને ત્રિકોણ આપ્યું એમાં કેટલા ત્રિકોણ હશે મિત્રો, ઊભા 6 ત્રિકોણ હશે. શોર્ટકટ સિમ્પલ. ત્યાર પછી આપણે આગળ જઈએ, આમાં તમે ગણતરી કરો 1, 2, 3 અને 4 છે. તો આપણે 4 થી શરૂઆત કરવાની કે 4 વત્તા 3 વત્તા 2 વત્તા 1. આ બધાની ગણતરી કરો, 4 ને 3 7 8 9 અને 10. તો આ ત્રિકોણમાં કેટલા ત્રિકોણ હશે મિત્રો, 10 ત્રિકોણ હશે. લ્યો, સિમ્પલ છે, ક્યાંય અઘરું છે નહીં. આ ઊભા ત્રિકોણની વાત થાય છે. હજી એક આપણે આવું ઉદાહરણ જોઈએ, આના કરતાં વધારે હોય એવું છે, તમે અહીંયા જોઈ શકો છો. આમાં તમારે પહેલાં ક્રમ આપી દેવાના, 1, 2, 3, 4 અને અહીંયા 5 ઊંધી છે. તો હવે શું કરવાનું, 5 ને પહેલાં લખો, 5 વત્તા સંખ્યા ઘટતા જાઓ, 4 વત્તા 3 વત્તા 2 વત્તા 1, 1 સુધી આપણે આવવા. બરાબર, હવે આમાં તમે ગણતરી કરો તો 1 ને 2 3 ને 3 6 ને 4 10 ને 5 કેટલા છે, 15. તો આમાં કેટલા ત્રિકોણ છે, ઊભા 15 ત્રિકોણ છે. સાવ સિમ્પલ છે મિત્રો, આમાં ક્યાંય અઘરું છે નહીં. શોર્ટકટ રીતથી તમે ગણતરી કરો એટલે ક્યાંય અઘરું છે નહીં. આ આપણે વાત થઈ મિત્રો કે ત્રિકોણમાં ઊભા ત્રિકોણની સંખ્યા આપણે ગણી, આ ઊભા થઈને. હવે આપણે એના પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ કે જે ત્રિકોણ જે છે એની અંદર ઉલટા ત્રિકોણ આપેલા હોય તો એમાં તમારે કેમ ગણતરી કરવી. જો બેમાં મેથડ અલગ અલગ છે મિત્રો, જોઈએ આપણે શોર્ટકટ રીત સાથે આપણે જોઈએ ફૂલ શોર્ટકટ. બરાબર, ઉલટા ત્રિકોણ, જો આમાં તમને ત્રિકોણ હતું અને એની અંદર પાછું તમને ઊંધું ત્રિકોણ આપેલું છે, તો આમાં કેમ ગણતરી કરવી, તો પહેલાં તમારા મિત્રો જેમ આપણે નંબર આપતા હતા એમ આપણે નંબર આપી દેવાના. બરાબર, અહીંયા 1 અને અહીંયા 2, જો ખાસ ધ્યાન આપજો, ખાસ અહીંયા ધ્યાન આપજો, 1 અને 2. તો હવે તમારે શું કરવાનું શોર્ટકટ રીતમાં, તો 1 અને 2 આવ્યું તો તમારે નીચે તમારે આવા 2 ખાના દોરવાના છે, બીજું કાંઈ નથી. શું કરવાનું છે, 2 ખાના દોરી નાખવાના. આ 2 ખાના મેં દોરી નાખ્યા. બરાબર, 1 અને 2 એટલે 2 ખાના મેં દોરી નાખ્યા. સાદું આપણે પહેલાં ઉદાહરણ જોઈએ, પછી આપણે આના કરતાં વધારે ત્રિકોણ હોય એવું આપણે પણ જોશું. 1 અને 2 એટલે 2 ખાના દોરી નાખ્યા, જેટલા હોય એટલા ખાના તમારે દોરવાના. પછી કે અહીંયા તમારે મિત્રો 1 નંબર તો પહેલાં આપી જ દેવાનો, પહેલા ખાનામાં તમારે ફરી જ્યાં એકડો લખી નાખવાનો છે. ત્યાર પછી બીજું ખાનું છે એમાં તમારે શું કરવાનું, તો કે 1 પછી કઈ સંખ્યા આવે, તો કે 2. તો એ 1ની અંદર 2 ઉમેરો એટલે કેટલા થયા, 3. તો અહીંયા કેટલા લખવું, 3. બરાબર, આ 3 મેં હવે અહીંયા લખી નાખ્યા. હવે તમારે શું કરવાનું કે આ 3 અને 1 એ 2નો શું કરી નાખવાનો, સરવાળો, એટલે 3 ને 1 કેટલા થાય મિત્રો, 4. ત્યાર પછી શું કરવાનું, હજી આમાં બાકી છે, 1 મૂકીને 1 સંખ્યામાં તમારે ગોળ રાઉન્ડ કરવાનું. એટલે ઉદાહરણ તરીકે હું તમને અહીંયા સમજાવી દઉં, દાખલા તરીકે 3 ખાના છે, તો કે 1, 2 અને 3 આવી રીતે હોય તો 1 સંખ્યા મૂકીને 1 સંખ્યામાં ગોળ રાઉન્ડ કરવાનું. હવે આના પછી કોઈ સંખ્યા નથી. હવે આમાં તમે જો પહેલી સંખ્યા મૂકી તો અહીંયા શું આવશે મિત્રો, ગોળ રાઉન્ડ તમારો અહીંયા આવે, એટલે કઈ સંખ્યા આવી, 1. તો એ 1 આમાં ઉમેરી દેવાનો, એટલે આમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે, 5 સંખ્યા છે. ઉલટા ત્રિકોણમાં કેટલી સંખ્યા છે, 5 છે. તમારે ગણવા હોય તો તમે ગણી શકો છો, 1, 2, 3 ને 4 અને એક આ મોટું એટલે કેટલા છે,
પાંચ થઈ ગયા. પણ આ સિમ્પલ સાદી આકૃતિ છે એટલે આનાથી આપણે આગળ જઈશું હમણાં, બરાબર, કે આમાં કેટલા ત્રિકોણ છે એ આપણે જોઈશું. ચાલો, તો તમને પહેલું સમજાઈ ગયું છે. તો આ સિમ્પલ હતું કે પહેલાં એક પછી એકની અંદર બે ઉમેરવાના. હવે આપણે આગળ જોઈએ, અહીંયા ક્રમ આપી ગયો, એક બે અને અહીંયા ત્રણ. જો ઉપરનામાં તમારે ક્રમ દેવાનો નથી, નીચે જે ત્રિકોણ આવે છે એમાં જ તમારે ક્રમ દેવાનો છે, એક બે અને ત્રણ. તો હવે તમારે શું કરવાનું, અહીંયા બે હતા તો બે ખાના દોર્યા, હવે આમાં કેટલા છે નીચે ત્રણ, તો હું અહીંયા કેટલા ખાના દોરું મિત્રો, ત્રણ ખાના દોરી નાખું. સિમ્પલ, આ એક બે અને ત્રણ ખાના થઈ ગયા. અહીંયા જેટલા આવે ક્રમ એટલા ખાના તમારે દોરવાના છે. પછી પહેલા ખાનામાં તમારે ફરજિયાત એક મૂકી દેવાનો છે. ચાર પછી એક પછી કઈ સંખ્યા આવે, બે, તો એકમાં બે ઉમેરો, કેટલા છે મિત્રો, ત્રણ. તો એ ત્રણ મેં અહીંયા લખી નાખ્યા. હવે આ જે ત્રણ છે, બરાબર, તો જો એક પછી કેટલા આવી ગયા, બે, એનો આપણે સરવાળો થઈ ગયો. અહીંયા તમને સમજાઈ ગયો, એક પછી કેટલા હતા, બે, એનો સરવાળો થઈ ગયો. કેટલો મળ્યો આપણને, ત્રણ, એ અહીંયા આપણે લખી નાખ્યા. હવે આ જે ત્રણ છે તો બે પછી કોણ આવે, તો એ ક્રમમાં જ રહેવું જોઈએ. બે પછી કેટલા આવે, તો કે ત્રણ, તો કેટલા લખવા પડશે અહીંયા, મારે છ લખવા પડશે. હવે છ અહીંયા આવે તો છ પછી કેટલા ઉમેરવા પડશે, ચાર, કારણ કે ત્રણ પછી કેટલા ઉમેરવાના, ચાર. એમ તમારે ક્રમિક ચાલતું જવાનું છે. એટલે તમે ત્રિકોણમાં કેટલા ત્રિકોણ છે, ઉલટા ત્રિકોણ, એ તમે ઝડપથી ગણી શકો. તો અહીંયા આપણે છ આવી ગયા. હવે શું કરવાનું, આ બધાનો પહેલાં સરવાળો, ત્રણ ને છ ને ત્રણ નવ ને કેટલા છે, દસ, એ દસ મેં લખ્યા. ચાર પછી એક ખાનું મૂકીને એક ખાનામાં શું કરવાનો, ગોળ રાઉન્ડ કરવાનો છે. તો અહીંયા ખાનું મૂક્યું તો હવે બીજે ગોળ રાઉન્ડ આવશે, તો અહીંયા કોઈ સંખ્યા જ નથી, તો એક છકાણે તમારે ગોળ રાઉન્ડ આવ્યો છે. તો એ ત્રણ હું અહીંયા ક્યાં લખી નાખું છું, આમાં ઉમેરી દેવાનું. તો દસ ને ત્રણ કેટલા છે મિત્રો, તેર, કેટલા છે હશે, તેર. તો આ જે આપણી આકૃતિ હતી એમાં કેટલા ઉલટા ત્રિકોણ હશે, તેર હશે. કુલ ત્રિકોણની સંખ્યા કેટલી, તો કે તેર. એ આપણે અહીંયા ગણતરી તમે કરી શક્યા છે. ચાલો, આના પછીનો આપણે નેક્સ્ટ દાખલો, થોડોક આના કરતાં પણ વધારે ત્રિકોણ પૂછે આપણને પરીક્ષામાં, તો પણ આપણને આવડવો જોઈએ. તો પહેલી વાત તમારે શું કરવાની, પહેલાં ક્રમ આપી દેવાના, એક બે ત્રણ અને ચાર. આ ચાર ક્રમ આપ્યા એટલે નીચે મારે કેટલા ખાના દોરવા પડશે મિત્રો, ચાર ખાના દોરવા પડશે. એટલે એક, આ બે, આ ત્રણ ને ચાર ખાના મેં દોરી નાખ્યા, બરાબર. હવે તમારે શું કરવાનું કે પહેલાં એક તો લખી નાખવાનું, હવે એકની અંદર બે ઉમેરવાના, એટલે કેટલા છે, આ ત્રણ. હવે ત્રણની અંદર કેટલા ઉમેરવાના, તો કે ત્રણ, તો કેટલા થશે, છ. તો છની અંદર કેટલા ઉમેરવાના, તો કે ચાર, તો કેટલા થશે, છ ને ચાર દસ, બરાબર. આ રીતે તમે આવું ચોરસ બનાવી શકો, એની અંદર તમે લખી નાખો. હવે તમારે શું કરવાનું, આ બધાનો સરવાળો, એક ત્રણ છ અને કેટલા, દસ, દસ હતા સોળ, સોળ ને ત્રણ ઓગણીસ ને કેટલા છે, વીસ. તો આમાં વીસ આવ્યા પહેલાં. પછી એક મૂકીને એકમાં તમારે શું કરવાનું, ગોળ રાઉન્ડ. એક મૂકીને એકમાં તમારે શું કરવાનું, ગોળ રાઉન્ડ, બરાબર. તો આ છ અને આ એક, આ બેનો સરવાળો કેટલો થાય, તો કે સાત થાય. તો એ સાત તમારા આમાં ઉમેરી દેવાના છે. તો વીસ ને સાત કેટલા થાય મિત્રો, સત્યાવીસ. તો આ જે તમારું ત્રિકોણ હતું એમાં કેટલા ત્રિકોણ હશે, કુલ સત્યાવીસ હશે. સિમ્પલ, બરાબર, કાંઈ અઘરું છે નહીં. હવે આપણે આમાં આવીએ, જાઓ બાજુની આકૃતિ, ચોથો દાખલો, એમાં ક્રમ આપી જુઓ, એક બે ત્રણ ચાર અને પાંચ. તો આમાં મારે કેટલા ખાના દોરવા પડશે, પહેલાં તો પાંચ ખાના દોરવા પડશે. સરસ, તો હું અહીંયા પાંચ ખાના બતાવી દઉં. ચાલો, આ એક ખાનું, બીજું, આ ત્રીજું, આ ચાર અને પાંચ, પાંચ ખાના મેં દોરી નાખ્યા, એક બે ત્રણ ચાર અને પાંચ. પછી પહેલું કામ શું કરવાનું કે પહેલાં આમાં એક લખી નાખવાનું. હવે એકની અંદર કેટલા ઉમેરવાના, બે, એટલે કેટલા થાય મિત્રો, ત્રણ. ત્રણની અંદર કેટલા ઉમેરવાના, ત્રણ, એટલે ત્રણને ત્રણ કેટલા થાય મિત્રો, છ. છની અંદર કેટલા ઉમેરવાના મિત્રો, ચાર, એટલે છ ચાર કેટલા થાય મિત્રો, દસ. હવે દસમાં કેટલા ઉમેરવાના, પાંચ, તો દસ ને પાંચ કેટલા થાય, પંદર. જો આ બધું ભરાઈ ગયું. હવે શું કરવાનો, તમારે આ બધાનો સરવાળો કરવાનો છે. તો પહેલાં જો આપણે દસ સુધી તો આપણે સરવાળો આપણને ખબર હતી કેટલો હતો, વીસ હતો. તો વીસની અંદર આ પંદર ઉમેરો એટલે કેટલા થાય મિત્રો, વીસમાં તમે પંદર ઉમેરો એટલે કેટલા થાય, પાંત્રીસ થાય. કેટલા થાય, પાંત્રીસ. એ પાંત્રીસ મેં અહીંયા લખ્યા છે ઉપર, ખાસ ધ્યાન આપજો, આપણે અહીંયા વાત થાય છે. એટલે આના પાંત્રીસ છે એ મેં લખી નાખ્યા. ચાર પછી એક મૂકીને એક, એટલે પહેલાં કોણ આવ્યું, દસ, એના પછી કોણ આવશે, એક મૂકીને એક એટલે ત્રણ. જો હવે કોઈ આવશે નહીં, તો આ દસ અને આ ત્રણ, આ બેનો સરવાળો કેટલો થાય, તો કે તેર. દસ ને ત્રણ તેર. તો એ પાંત્રીસની અંદર આ તમારે તેર ઉમેરી દેવાના છે. કેટલા થશે, પાંચ ને ત્રણ આઠ, ત્રણ ને એક ચાર. તો અહીંયા તમને જે ત્રિકોણ આપેલું હતું ઉલટું, તો એમાં કુલ ત્રિકોણની સંખ્યા કેટલી હશે મિત્રો, તો કે અડતાલીસ હશે, બરાબર. જો તમારે ખાસ ધ્યાન દેવાનું છે, આવા પ્રકારના દાખલા મિત્રો પરીક્ષામાં બે થી ત્રણ માર્કમાં પૂછાય, કુલ આકૃતિઓ તમને દસ માર્કમાં પૂછાય.
પહેલો પ્રશ્ન તમને 1 થી 10 પ્રશ્નો હશે એ શ્રેણીના હશે, અને એના પછી તમને આવી આકૃતિના તમને પ્રશ્નો 10 પ્રશ્નો પૂછેલા હશે. તો આમાંથી મિત્રો આપણો પણ એક પણ માર્ક જવો જોઈએ નહીં. ચોરસવાળું હશે, લંબચોરસવાળું હશે, પછી આ સીધા ત્રિકોણ, ઉલટા ત્રિકોણ, આ બધી વસ્તુમાં 10 માર્કમાં પૂછાય આકૃતિઓ, બરાબર. તો આમાંથી પણ આપણો એક માર્ક જવો જોઈએ નહીં, બરાબર. આઈ હોપ કે તમને આજનો મુદ્દો મિત્રો સમજાઈ ગયો હશે કે ત્રિકોણમાં ઊભા ત્રિકોણ અને ત્રિકોણમાં ઉલટા ત્રિકોણની સંખ્યા કેટલી, બરાબર. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મળશું મિત્રો. ત્યાં સુધી આવજો. જય હિન્દ.